અને બહુ ખુશ છીએ આજે કે અમે આજે ફુઆ અને ફઈનું જે સપનું હતું કે એમનું જે મરણ ઉપરાંત જે ભંડોળ ઊભું થાય એ કોઈ સારા કામ માટે વપરાય એને માટે આપણે સફળ થયા. મારા ફુઆ અને ફઈ 2020માં કોરોનામાં ગુજરી ગયા હતા અને એમને કોઈ સંતાન નહોતી અને એમણે એક વિલ બનાવીને રાખ્યું હતું જેમાં મને રાજેન્દ્ર નાગર અને સચિન નાગર એ બી મારો રિલેટિવ છે બેને નોમિની બનાવીને એ લોકો એમ કહ્યું વિલમાં કે જેને દેવું છે એને પૈસા લીધા પછી જે ભંડોળ રહે એ ભંડોળ તમારે સારા કામ માટે વાપરવાનું. તો અમે ગયા 4 વર્ષથી અમે બધી તૈયારી કર્યા પછી અમે જગ્યા જગ્યાથી પૈસા ભંડોળ ઊભું કરી ફિક્સ ડિપોઝિટ બેંકમાંથી મ્યુચ્યુઅલ ફંડમાંથી અને મકાન વેચાણ કર્યા પછી લોકોને જે પૈસા ચૂકવી દીધા એને પછી જે ભંડોળ ઊભો થયો એ 65 લાખ જેવા ભંડોળ ઊભો થયું. અને અમે એમ વિચાર્યું કે એમના યાદની અંદરમાં હર્ષદ ઝા અને વિજય ઝા એન્ડોમેન્ટ ફંડ કરીને એક અમે એક ફંડ ઊભું કરીએ જેમ જે તે અમે એ ફંડને એક સારા કામ માટે વાપરી શકીએ અને એમાં કોઈ ડિપોઝિટ બ્લાઇન્ડ પીપલ એસોસિએશન દ્વારા અમે કરીએ અને દર વર્ષે જે એનું વ્યાજનું જે રકમ ઊભી થાય એનાથી અમે લોકોને મદદ કરીએ એ નોન બ્લાઇન્ડ હોય બ્લાઇન્ડ હોય વિઝનર તમારા વિઝન એફેક્ટેડ હોય હેન્ડીકેપ્ડ હોય બધા લોકોને સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે પૈસાની જરૂરિયાત પડે છે અને અમે કોઈ રીતે એ લોકોને મદદરૂપ છીએ એ જ આપણો એક પ્રેરણા સ્ત્રોત હતો કેમ કે એમને એ જ વિઝન હતું કે છોકરાઓને ભણાવવાનું અને કોઈને સ્વાસ્થ્યને કોઈ તકલીફ થાય તો એમને મદદરૂપે અમે હાજર રહીએ. તો એવું એક ફંડ અમારે એક કામમાં આવશે અને અમે બ્લાઇન્ડ પીપલ એસોસિએશનને એ ફંડ ઊભું કરીને આપ્યું અને બ્લાઇન્ડ પીપલ એસોસિએશનની સાથે અમને સમજૂતી કરી જેની અંદરમાં અમે દર વર્ષે અમે લોકોને મદદ કરીશું અને આપણો ઉદ્દેશ એ જ છે અને બીજા જે લોકો છે એ લોકોને બી અમે એક પ્રેરણા સ્ત્રોત બનવા માંગીએ છીએ કે તમારે પાસે બી આવું કોઈ મિલકત હોય કોકની તમારા બાપ દાદાની હોય તમારી પોતાની ઊભી કરેલી હોય પણ તમને ન સમજણ પડતી હોય કે આનો કેવી રીતે વાપરવાનું તો મારું એક સલાહ છે કે તમે આવી રીતે એક ભંડોળ ઊભું કરો અને બ્લાઇન્ડ પીપલ એસોસિએશન જેવી સંસ્થા જે ખૂબ જ ભરોસેમંદ છે અને જે સાચી રીતે ફંડનો ઉપયોગ કરે છે માર્કેટની અંદરમાં પૈસા જે ટ્રસ્ટને ના નિયમ પ્રમાણે જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એના પછી જે પૈસા જે આવે છે એના આખા ગુજરાતની અંદરમાં લોકોની મદદ કરે છે તો એમાં તમે સહભાગી બનો અને લોકોની મદદ કરો શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે જે ખૂબ જ જરૂરિયાત છે આપણે દેશ માટે. જય હિન્દ. એકચ્યુઅલી આ જે દાન છે એ બહુ નવીનતમ અભિગમ છે જે એવું સિદ્ધ કરી બતાવે છે કે વ્યક્તિ ધારે તો એના જીવનમાં અને જીવન ઉપરાંત બી સેવાનું કાર્ય કરી શકે છે. આપની જે મહેનતની કમાઈ છે જેનો આપણે સંઘર્ષ કરીએ છીએ બચત કરીએ છીએ એક એક પૈસા કરીને બચત કરીએ છીએ એ બચત વેફરાઈ નહીં જાય અને એ બચત કોઈના વિકાસ માટે કોઈને સહાયતા માટે કોઈને જીવન આગવતા માટે વપરાય હું માનું છું પ્રભુની સાચી સેવા છે. હું સમાજના વ્યક્તિને કહેવા માંગુ છું કે તમારી કમાઈ છે તમે એના માટે સંઘર્ષ કર્યો છે તમે એના મહેનત કરી છે આ કમાઈ તમારા જીવનના અંત પછી કોઈ વ્યક્તિને કોઈ અભિગમને કોઈ સેવાને કોઈ વિકાસની યાત્રાને મદદરૂપ થાય તો ચોક્કસ તમારું નામ તો રહેશે તમારા નામની સાથે સાથે તમારી જે કમાઈ છે એને ખરેખર એક સાર્થક રીતે સદુપયોગ થશે. અને હું તો વિનંતી કરવા માંગુ છું કે તમે ધારો તો તમે જે કમાયા છે તમે જે બચાયા છે તમે જે મૂકીને જવાના છો એને કોઈ સેવાને કાર્યમાં સમાજને કાર્યના વિકાસના કાર્યમાં લગાવી દેશો તો આપનું સમાજ આપનું દેશ આપનું વિશ્વ એક વધારે સારી જગ્યા બની જશે.